સરહદ પર તૈનાત વીર શહીદોની વિધવાઓને સશક્ત કરતું વડોદરા શહેરનું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય, જેમાં 8 વીર નારીઓને નોકરી અપાવીને સશક્ત કરવામાં આવી. તમને ખબર જ છે આ DSWR ઓફિસ છે, ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર અને રીસેટલમેન્ટ ઓફિસ છે. અહીંયા બહુ બધા અમારા જે એક્સ સર્વિસમેન છે એમની ફેમિલીઝ, એના છોકરાઓ છોકરીઓ, એમની રિસ્પોન્સિબિલિટી અમારા પર છે. આમાં એક બહુ વિશેષ કેટેગરી છે, દેટ ઇઝ વીર નારી. વીર નારી કોણ છે? આપણા જે પણ ભાઈઓ છે જે યુદ્ધમાં કે કોઈ પણ ઓપરેશન્સમાં, કંઈક રેડમાં, કોઈ ટેરરિસ્ટ અટેકમાં એમને વીરગતિ પ્રાપ્ત કરી હોય, શહાદત પ્રાપ્ત કરી હોય, એમના વાઇફ્સને આપણે વીર નારી, એમને ઇજ્જત આપવા માટે અને સમાજમાં રિસ્પેક્ટ આપવા માટે આપણે એમને વીર નારી કહીએ છીએ. આ આપણી રિસ્પોન્સિબિલિટી છે, કારણ કે એમના તો હસબન્ડ જતા રહી ગયા હોય છે, બિકોઝ ફોર ધી કન્ટ્રીના રિસ્પેક્ટ માટે, પ્રાઇડ માટે, કન્ટ્રીને બચાવવા ખાતર. અને હવે આપણું રિસ્પોન્સિબિલિટી આગળ આવે છે સમાજ તરીકે, આ ઓફિસના તરીકે. સો મેં આમ વિચાર્યું કે શું કરી શકાય. પેન્શન મળે છે, પણ છોકરા મોટા થાય છે, આટલી પેન્શનમાં ગુજારો થાય, આટલી પેન્શનમાં એ લોકો ક્યાં આગળ વધવા ઈચ્છે, એમને કંઈ મળી શકે એમ છે. સો એમ, અને આ તો ચાલો આ 1/10 ઓફ ધી વાત થઈ જાય કે ગુજારો થાય કે નહીં થાય, પણ 90% આ વાત થઈ જાય. એમના કોન્ફિડન્સમાં જે ચેન્જ તમે જોશો જ્યારે એ પોતે અર્ન કરે છે, દેટ લેડી પોતાના ફેમિલી માટે, પોતાના છોકરા માટે, પોતાના માટે, દેટ લેડી બીકમ્સ અ ડિફરન્ટ કોન્ફિડન્ટ લેડી. હિસ છે ત્યાં કામ કરે છે આજે. એમનું કોન્ફિડન્સ જુઓ તમે, એના છોકરાઓનું કોન્ફિડન્સ જુઓ. હવે એ લોકો ડ્રીમ કરી શકે છે કે યસ, કે હું આ ફિલ્ડ લઈશ અને પેલું ફિલ્ડ લઈશ, આગળ વધી શકે. સો આ બધું અમારું વિઝન છે. હવે આગળ જોઈએ. આઈ વોન્ટ કે વધુમાં વધુ વીનારીઝ આગળ આવે અને એમને જોબ અપાવી શકીએ. ચાવડા વીનાબેન બોલું છું. મેં આટલા દિવસથી ઘરે જ હતા અમે. પછી ધનલક્ષ્મીબેનને ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા ને, તો મેં બી એમની જોડે આવી હતી. પછી જાનકી મેડમને કીધું તમારે જોબ કરવી છે, તો મેં હા પાડી. પછી એમની જોડે મેં બી ઇન્ટરવ્યૂ આપ્યું, તો મેં કંપનીમાં હવે જોઈનિંગ છું. મેં 4 વર્ષ થયું છે. ખાંડિયાના ખાણિયા ગામ અને કોતરા નજીક પડે છે. મોટર ટ્રેક્શન છે, ટ્રેનની મોટર બને છે. બહુ સારું લાગે છે કે મેં ઓછું ભણેલા હોવાથી બી મેં આટલું કરી શકું છું. મેં 4 ધોરણ ભણેલી છે. મારા 3 છોકરા છે. મળે છે, છોકરાના સારી રીતે ભણાવી શકીએ. એ છોકરો એક આઈટીઆઈ કોલેજ કરે છે, 12મા ધોરણમાં આવ્યો છે અને બીજું 10મા ધોરણમાં આવ્યો છે. છોકરાને તો બહુ ભણાવવાની ઈચ્છા છે. એક છોકરો કહે છે કે ટ્રેનનો ડ્રાઈવર બનવું છે, કે મોટો છોકરો. અરે આ છોકરો કે મારે આર્મીમાં જવું છે, સેવા કરવી છે, એવું કે આ બંને છોકરાઓ નાના છે ને. એમને જઈને 12 વર્ષ થયા છે અને અત્યારે હું પહેલાં સ્કૂલમાં જોબ કરતી હતી. પછી મેડમથી થ્રુથી અમે એબીબી કંપનીમાં મળી છે હમણાં. ત્યાંથી અમને થોડુંક સારું બેનિફિટ છે. અને મોટું ભણવા માટે, ભણતર માટે, એના માટે બહુ જ અમને તકલીફ પડી હતી. એજ્યુકેશન માટે એના માટે બહુ તકલીફ પડી હતી. હવે હું ઘણી જગ્યા EMC ઓફિસમાં હું ઘણી જગ્યાએ બહુ ધક્કા ખાધા છે ઓફિસમાં. મારે પરમેનન્ટ જોબ માટે એપ્લાય કરવાનું, પણ હજુ સુધી એનું કશું આવ્યું નથી. એક શહીદ પરિવારને મળી છે જોબ, તો પછી એક વિરાંગનાને કેમ ધક્કા ખવડાવવામાં આવે છે? એની તો ઈચ્છા છે કે એના પપ્પાની ઉપરની પોસ્ટ પર જાય,